Hello students, welcome back to our video lecture on active voice and passive voice. Last video session ની અંદર આપણે perfect present tense અને perfect past tense negative ની અંદર એટલે કે નકાર વાક્ય રચનામાં જોયેલું હતું. યાદ શું રાખવાનું હતું? તો કે નકાર વાક્ય રચનાની અંદર આપણે નોટ મૂકવાનું થાય છે અને નોટ જે છે એ હંમેશા હેલ્પિંગ વર્બ પછી મૂકવાનું હોય છે. તો આપણા હેલ્પિંગ વર્બ ની અંદર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવતું? હેવ અને હેઝ. તો એના પછી નોટ મૂકતા. એ ઉપરાંત પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની અંદર આપણા માટે હેલ્પિંગ વર્બમાં શું આવતું? હેડ. તો હેડ પછી આપણે નોટ મૂકતા. ઓકે, તો હવે આજનો આપણો જે આ વિડીયો લેક્ચર છે એની અંદર આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને એ પણ ઇન્ટ્રોગેટિવ ની અંદર એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના ની અંદર આપણે શીખવાનું છે. તો હવે પ્રશ્નાર્થ વાક્ય રચના આવે છે એટલે આગળના ઘણા બધા આપણે વિડીયો લેક્ચર જોયેલા છે અને એમાં કીધેલું જ છે કે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે કરવાની થતી હોય, બરાબર છે, ત્યારે ખાસ યાદ શું રાખવાનું હોય છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર આપણું જે હેલ્પિંગ વર્બ છે એને સબ્જેક્ટની પહેલા મૂકવાનું હોય. એટલે કે શું થશે? તો કે અહીંયા આપણી જે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એની અંદર હેવ અને હેઝ છે એને સબ્જેક્ટની પહેલા લેવાનું થશે અને એ જ રીતે પરફેક્ટ પાસ્ટ ટેન્સની અંદર આપણું જે હેડ છે એને લેવાનું થશે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઇન ઇન્ટ્રોગેટિવ. તો ચાલો આપણે હવે પૂર્ણ વર્તમાનકાળ પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો દર વખતે આપણે પહેલા સૌથી પહેલા ફોર્મ્યુલા જોઈએ છીએ. ફોર્મ્યુલામાં જે પણ કાંઈ અગત્યનું છે, જ્યાં ધ્યાન રાખવાનું છે, હું તમને કહી દઉં છું અને ત્યાર પછી આપણને નીચે જે એક્ઝામ્પલ આપેલા છે, સેન્ટેન્સ આપેલા છે, એની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. ઓકે, તો અહીંયા આપણને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કરવા માટે પૂર્ણ વર્તમાન કાળની અંદર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં તમે જોવો તો એક્ટિવ વોઇસ ની અંદર સૌથી પહેલા આપણને શું આપેલું છે? હેવ અને હેઝ આપેલું છે. વાક્યની શરૂઆતમાં આપણે શું મૂકીએ છીએ? હેવ અને હેઝ. એ આપણા શું છે? તો કે હેલ્પિંગ વર્બ છે. તો હેવ હેઝ ને પહેલા મૂકીએ છીએ, ત્યાર પછી શું મૂકવાનું થાય છે? સબ્જેક્ટ, એટલે કે કરતા. કેવી રીતના મળે? દરેક વિડીયો લેક્ચરમાં કહીએ છીએ કે ક્રિયાપદને હુ અથવા તો કોણથી પ્રશ્ન પૂછશું એટલે આપણને કરતા મળશે. ત્યાર પછી તો કે હવે પૂર્ણકાળ છે એટલા માટે હંમેશા એની અંદર V3 જ આવશે, જેને આપણે શું કહીએ છીએ? ભૂતકૃદંત અથવા તો ક્રિયાપદનું ત્રીજું રૂપ. ત્યાર પછી શું મૂકવાનું થશે? તો કે ઓબ્જેક્ટ, જેને આપણે શું કહીએ છીએ? કર્મ. કર્મ છે એ આપણને કેવી રીતના મળશે? તો કે આપણું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને હોટ અને હુમથી એટલે કે શું અને કોનેથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને ઓબ્જેક્ટ મળે છે. લાસ્ટમાં આવશે ETC, જેને આપણે વધારાનું વાક્ય કહીએ છીએ, અને ત્યાર પછી આવશે ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલા માટે વાક્ય રચનાનો પ્રકાર આપણે ફેરવી શકતા નથી. પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થમાં જ પેસિવ કરવાનું હોય, નકાર છે તો નકારમાં જ પેસિવ કરવાનું હોય, હકાર છે તો હકારમાં જ પેસિવ કરવાનું હોય. ક્રમ આપણે બદલાવી શકીએ નહીં, પ્રકાર જે છે એ બદલાવી શકીએ નહીં. આપણને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં ચેન્જ જે કરવાનો હોય છે એ શું? તો કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બદલાવી શકીએ અને ક્રિયાપદનું રૂપ બદલાવી શકીએ. એના સિવાય કોઈ શબ્દ આપણે વધારાના એડ પણ ન કરી શકીએ અને આપણે વિચારી અને કોઈ શબ્દને કાઢી પણ ન શકીએ. ખાસ યાદ રાખવાનું. ઓકે, હવે આ જ આપણી જે એક્ટિવ વાક્ય રચના છે એને જો આપણે પેસિવ કરીએ તો શું થશે? તો કે પેસિવ કરતી વખતે દર વખતે આપણે કહીએ છીએ કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ મળી જાય એટલે બંનેના સ્થાન બદલવાના હોય છે. તો અહીંયા પેસિવ રચના કરો એટલે વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે આપણે હેલ્પિંગ વર્બ જ મૂકશું, જે હેવ અને હેઝ ને આપણે લઈએ છીએ. ત્યાર પછી તો કે અહીંયા જે આપણું ઓબ્જેક્ટ છે, કર્મ જે છે, એને અહીંયા કરતા કરીને મૂકવાનું છે એટલે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કરીએ છીએ. ત્યાર પછી પેસિવ રચના છે અને પરફેક્ટ ટેન્સ છે એટલે આપણે બીન લઈએ છીએ, ટુ બીનું રૂપ જ છે. ચાલુ કાળમાં બીંગ આવશે, પૂર્ણ કાળમાં બીન આવશે અને સાદા કાળની અંદર એમિઝાર, હોઝવેર અને બી, બરાબર, બધા ટેન્સ આપણે આવી ગયા આમાં. ત્યાર પછી તો કે પેસિવ રચના છે, પહેલા જ કીધેલું હતું B+V3 આવે એટલે અહીંયા પણ ભૂતકૃદંત છે, અહીંયા પણ ભૂતકૃદંત જ રહેશે, ત્યાં આપણે રૂપ કાંઈ બદલવાનું થતું નથી. ત્યાર પછી શું મૂકવાનું છે? ETC અને લાસ્ટમાં આપણે મૂકીએ છીએ By+Subject નું ઓબ્જેક્ટ. જે આપણું સબ્જેક્ટનું ઓબ્જેક્ટ કરીએ છીએ એ આ સબ્જેક્ટ હોય છે. અહીંયા જોવાનું, આપણને સર્વનામ આપેલા હોય તો સર્વનામ છે એ બદલશે, ખાસ ધ્યાન રાખવાનું, અને નામ આપેલું હોય તો કંઈ છે ચેન્જ થશે નહીં.
ओके तो हवे एनी नीचे आपने पांच सेंटेंस आपेला छे ए आपणे लाइव आ वीडियो लेक्चर नी अंदर करीए छीए एटले लगभग तमारा डाउट बधा क्लियर थई जशे ओके तो लेट्स स्टार्ट फर्स्ट सेंटेंस आपने एक्जाम्पल मां आपेलू छे हैव यू एवर विजिटेड द हिमालयास શું તમે ક્યારેય હિમાલયની મુલાકાત લીધેલી છે એટલે કે હિમાલય જે છે ત્યાં તમે ગયેલા છો અથવા તેની મુલાકાત લીધેલી છે એવર એટલે ક્યારેય આ શબ્દ આપણે કાઢી ન શકીએ બરાબર છે એને આપણે રાખવો જ પડે છે એટલે ક્રિયાપદની આગળ જેમ છે એમને જ રાખશું બિનની પહેલા લઈ લેશું હવે આપણે પહેલા તો દર વિડીયો લેક્ચરમાં એ ડિસાઈડ કરીએ છીએ કે આપણને જે સેન્ટેન્સ આપેલું છે એ એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ તો મેં તમને કી પોઈન્ટ તો આપેલો છે બીન પ્લસ વી થ્રી આપેલું હોય એટલે પેસિવ વોઇસ ટૂંકમાં બી પ્લસ વી થ્રી આપેલું હોય એટલે પેસિવ વોઇસ અને ન આપેલું હોય તો આપણું સેન્ટેન્સ છે એ કેવું ગણાશે એક્ટિવ વોઇસ તો અહીંયા તમે જોઈ શકો છો હેવ અને વિઝિટેડ જ આપેલું છે આપણને બીન ક્યાંય આપેલું નથી એટલે આપણને સેન્ટેન્સ છે એ કેવું આપેલું છે એક્ટિવ વોઇસ બરાબર હવે ત્યાર પછી આપણે બીજું શું ફાઇન્ડ કરવાનું છે તો કે આપણો સબ્જેક્ટ કોણ છે અને આપણો ઓબ્જેક્ટ કોણ છે વિઝિટેડ તમે ક્યારેય મુલાકાત લીધી છે કોણે મુલાકાત લીધી છે એવું કહે છે તો કે યુ તો યુ જે છે એ આપણો સબ્જેક્ટ છે યુ જે છે એ આપણો સબ્જેક્ટ છે ત્યાર પછી શેની મુલાકાત અથવા તો શું મુલાકાત લેવાની વાત કરે છે તો કે હિમાલયાસ તો હિમાલયાસ જે છે એ આપણું શું છે ઓબ્જેક્ટ છે બરાબર છે તો હવે આ વાક્ય રચના જે છે એને આપણે પેસિવ રચના કરવાની છે અહીંયા હિમાલયાસ આપેલું છે એટલે બહુ વચન સમજવાનું નથી આખે આખી પર્વતમાળા છે એટલે સિંગ્યુલરમાં જ આવશે બરાબર છે તો આપણે સૌથી પહેલા આગળ હિમાલયસ લેશું અને એની પહેલા આપણે ફક્ત ખાસ ધ્યાન રાખવાનું છે હેવ અને હેઝ માંથી શું મૂકવું પ્રશ્નાર્થ છે એટલે હેલ્પિંગ વર્બ તો શરૂઆતમાં જ આવશે બરાબર છે તો આપણે જો એ વાક્ય રચના અને પેસિવ રચના કરવી હોય તો કેવી રીતના બને છે એ જોઈએ છીએ આપણે તો સૌથી પહેલા આપણે શું લખીએ છીએ તો કે હેવ કે હેઝ કેના આધારે નક્કી થશે તો કે અહીંયા તમે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ શું લ્યો છો તો કે હિમાલયાસ લઈએ છીએ તો એના માટે શું આવશે હેઝ ત્યાર પછી શું મૂકવાનું છે આપણો જે ઓબ્જેક્ટ છે એનું સબ્જેક્ટ કરીને મૂકવાનું છે તો ધ હિમાલયાસ મૂકશું કારણ કે ઇંગ્લિશમાં હિમાલયાસ એવું કહેવાય બાકી તો હિમાલય જ આપણે કહીએ છીએ એસ ધ હિમાલયાસ હવે ત્યાર પછી બીન અને વી થ્રી મૂકવાનું છે પણ આપણને એવર શબ્દ આપેલો છે તો એવરનું એવર જ રાખીએ છીએ એવર ત્યાર પછી બીન મૂકવાનું છે ત્યાર પછી વી થ્રી આપણને શું આપેલું છે તો વી થ્રી જે આપણને આપેલું છે એ વી થ્રી મૂકવાનું છે તો આપણને આપેલું છે વિઝિટેડ હેઝ ધ હિમાલયાસ એવર બીન વિઝિટેડ અને ત્યાર પછી લાસ્ટમાં શું મૂકવાનું તો કે ઇટીસી અને બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ તો તમે જોવો જોઈએ ઇટીસી આપણને કઈ સેન્ટેન્સમાં આપેલું છે તો કે નહીં તો ડાયરેક્ટ શું મૂકવાનું થશે બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ તો બાય કરશું અને આપણને સબ્જેક્ટ તરીકે યુ આપેલું છે તો યુનું યુ જ રહેશે અને લાસ્ટમાં આપણે શું મૂકી દઈશું ક્વેશ્ચન માર્ક તો આપણો આખો આન્સર છે એ શું થાય છે તો કે હેઝ ધ હિમાલયાસ એવર બીન વિઝિટેડ બાય યુ શું હિમાલયની ક્યારેય તમારા દ્વારા મુલાકાત લેવામાં આવી છે બરાબર છે એવું ગુજરાતી આપણે એનું કરીશું હવે ત્યાર પછીનું સેકન્ડ સેન્ટેન્સ છે એમાં જોઈએ હેઝ હી સેન્ટ એન ઇમેલ ટુ ધ સ્કૂલ શું તેણે સ્કૂલમાં અથવા તો સ્કૂલે ઇમેલ છે એ મોકલ્યો છે શું તેણે સ્કૂલે અથવા તો શાળાએ ઈમેલ મોકલ્યો છે એવું આપણે ગુજરાતી કરીએ છીએ તો ચાલો દરેક સેન્ટેન્સમાં જે રીતે આપણે જોઈએ છીએ એ પ્રમાણે પહેલા એ ડિસાઈડ કરીએ છીએ કે સેન્ટેન્સ આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ તો એના માટે આપણી પાસે કી પોઈન્ટ છે જ કે જો બીન પ્લસ વી થ્રી આપેલું હોય તો આપણું સેન્ટેન્સ છે એ કેવું બને છે પેસિવ વોઇસ તો અહીંયા સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો હેઝ અને સેન્ટ જ આપેલું છે હેઝ અને વી થ્રી જ આપેલું છે તો આપણને સેન્ટેન્સ છે એ કેવું આપેલું છે એક્ટિવ વોઇસ આપેલું છે હવે આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જે છે એ ફાઇન્ડ કરવાના છે સેન્ટ એટલે મોકલ્યું છે કોને મોકલવાની વાત છે તો કે હી તો હી જે છે એ આપણું સબ્જેક્ટ છે ત્યાર પછી શું મોકલવાની વાત છે તો કે એન ઇમેલ તો એન ઇમેલ જે છે એ આપણું શું છે ઓબ્જેક્ટ છે ક્લિયર
तो सब्जेक्ट अने ऑब्जेक्ट आपने मड़ी गया, त्यार पछी एक्टिव पेसिव पण आपने डिसाइड करी लीधुं। तो हवे आपने सेंटेंस मां करवानुं छे, पेसिव वॉइस मां करवानुं छे। तो पेसिव रचना ज्यारे करीए छीए त्यारे शुं याद राखवानुं छे, तो के हेवेज ने वाक्यनी शरूआतमां लेवानुं, पण हेव अने हेज माथी शुं मूकवुं ए अहींया आवता सब्जेक्ट ने आधारे नक्की करीए छीए। तो आपने एन ईमेल कीधुं छे, एक ज ईमेल नी वात थई छे, एटले आपणे शुं लखशुं, हेज। त्यार पछी आर्टिकल साथे जेम छे एमने मज राखवानुं छे, तो हेज एन ईमेल शुं थशे, हेज एन ईमेल। त्यार पछी शुं मूकवानुं छे, बीन प्लस वी थ्री मूकवानुं छे, तो बीन अने सेंट नुं तो सेम ज सेंट ज रहेशे। हेज एन ईमेल, बीन सेंट, અને ત્યાર પછી શું મૂકવાનું થાય છે, તો કે ઈટીસી અને બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ, તો ઈટીસી માં આપણને શું આપેલું છે, ટુ ધ સ્કૂલ, અને લાસ્ટ માં શું મૂકવાનું છે, બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ, તો આપણને જોવો જોઈએ કોણ આપેલું છે, હી, તો એનું શું થઈ જશે, બાય હિમ, અને લાસ્ટ માં ક્વેશ્ચન માર્ક। પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, પ્રશ્નાર્થ મૂકવાનું ભૂલવાનું નથી, બરાબર છે? એટલે ખાસ એ વસ્તુ છે એ ધ્યાનમાં રાખજો, અને એમાં ભૂલ ન પડે એ પણ ધ્યાનમાં રાખવાનું છે। ત્યાર પછીનું આપણને થર્ડ સેન્ટેન્સ આપેલું છે, હેઝ સી બુકડ હર સીટ ફોર ધ જર્ની, હેઝ સી બુકડ હર સીટ ફોર ધ જર્ની, શું તેણીએ જર્ની માટે, મુસાફરી માટે તેણીની સીટ અથવા તો બેઠક બુક કરાવી છે, બરાબર છે? તેણીએ જર્ની માટે સીટ બુક કરાવી છે એવું કહેવા માંગે છે। ઓકે, હવે ગુજરાતી સમજી લીધું, ચાલો ત્યાર પછી આપણે એ જોઈએ કે સેન્ટેન્સ આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ। તો એના માટે આપણે જોઈ શકીએ છીએ, હેઝ અને બુકડ આપેલું છે, હેઝ અને વી થ્રી આપેલું છે, એટલે સેન્ટેન્સ આપણું એક્ટિવ વોઇસ જ છે, એ ક્લિયર થઈ ગયું। હવે ત્યાર પછી શું કરવાનું છે, તો સબ્જેક્ટ કોણ છે અને ઓબ્જેક્ટ કોણ છે એ ફાઇન્ડ કરવાનું છે। બુક કરવાની વાત છે, કોણ બુક કરશે, હુ બુકડ, તો સી, તો સી જે છે એ આપણું સબ્જેક્ટ છે, બુક કરાવશે, કોણ કરાવશે, તો સી જ કરાવશે। ત્યાર પછી શું બુક કરાવવાની વાત છે, તો કે હર સીટ, તો હર સીટ જે આપણને આપેલું છે એ આપણું શું છે, ઓબ્જેક્ટ છે। તો આ રીતે આપણને સબ્જેક્ટ મળી ગયું, ઓબ્જેક્ટ મળી ગયું, અને સાથે સાથે એ પણ નક્કી થઈ ગયું કે સેન્ટેન્સ આપણને કેવું આપેલું છે, એક્ટિવ વોઇસ। તો આ સેન્ટેન્સ જે છે એને આપણે પેસિવ વોઇસ કરવા જઈ રહ્યા છીએ, પણ સૌથી પહેલા શું મૂકવાનું છે, હેવ અને હેઝ કેમ નક્કી થશે, તો અહીંયા આપણે જે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ મૂકવાનું છે એના આધારે આપણે ડિસાઈડ કરીશું। તો સૌથી પહેલા આપણે વાક્યની શરૂઆતમાં શું લેવાનું થશે, હેઝ, શા માટે, તો હર સીટ, તેની બેઠક અથવા તેની સીટ, એકની જ વાત થાય છે, તો હેઝ હર સીટ શું થશે, હેઝ હર સીટ। ત્યાર પછી શું મૂકવાનું છે, તો કે બીન પ્લસ વી થ્રી મૂકવાનું છે, તો આપણને શું આપેલું છે, બીન જ આપેલું છે, એમને જ રહેશે, બુકડ નું બુકડ જ રહેશે, કારણ કે આપણને ઓલરેડી વી થ્રી જ આપેલું છે, હેઝ હર સીટ બીન બુકડ। ત્યાર પછી શું મૂકવાનું છે, તો કે ઈટીસી, તો ઈટીસી માં જોવો જોઈએ શું આપેલું છે, ફોર ધ જર્ની, અને લાસ્ટમાં શું મૂકવાનું છે, બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, તો આપણને શું આપેલું છે, સી આપેલું છે, તો એનું શું કરી નાખશું આપણે, બાય હર, અને લાસ્ટમાં શું આવી જશે, ક્વેશ્ચન માર્ક। ઓકે, તો આ હતું આપણું થર્ડ સેન્ટેન્સ, હેઝ હર સીટ બીન બુકડ ફોર ધ જર્ની બાય હર, શું તેણીના દ્વારા તેમની જર્ની માટેની, મુસાફરી માટેની સીટ છે એ બુક કરાવવામાં આવી છે એવું કહેવા માંગે છે। હવે ત્યાર પછી આપણને ફોર્થ સેન્ટેન્સ આપ્યું છે, હેવ ઓલ ધ સીટ્સ બીન રિઝર્વડ બાય ધ ટ્રાવેલર્સ, શું બધી જ સીટો, બાય ધ ટ્રાવેલર્સ એટલે મુસાફરો દ્વારા, અને રિઝર્વડ એટલે આરક્ષિત કરવી, બુક કરાવી લેવું, એના જેવું થશે, અગાઉથી રિઝર્વેશન કરાવી લેવું એટલે આરક્ષિત કરવું, તો શું બધી જ સીટો મુસાફરો દ્વારા રિઝર્વેશન કરવામાં આવી છે અથવા તો આરક્ષિત કરી લેવામાં આવી છે,
तो हवे अहीं आपणे आ सेंटेन्स जोशु तो एक्टिव वॉइस छे के पेसिव वॉइस एना डिस्कशन में तमे जोशो तो अहीं तमने बीन अने रिजर्वड आपेलू छे जोई सको छो। बीन प्लस वी थ्री आपेलू छे तो एनो अर्थ ए के आपणे सेंटेन्स छे ई केवू आपेलू छे पेसिव वॉइस आपेलू छे ए नक्की थई गयुं। तो सेंटेन्स आपने पेसिव वॉइस छे हवे शू रिजर्वेशन करवानी वात छे तो के ऑल द सीट्स तो ए आपणो ऑब्जेक्ट नो सब्जेक्ट हशे कारण के एमां जवाब आगळ मळे आपने व्हाट नो जवाब अने हु नो जवाब पाछळ मळशे। हवे कोण रिजर्वेशन करवानुं हतुं तो के ट्रावेलर्स अथवा तो कोना द्वारा रिजर्वेशन करवानी वात छे तो के ट्रावेलर्स ए आपणुं शुं छे सब्जेक्ट सब्जेक्ट नो ऑब्जेक्ट ओके। तो आ सेंटेन्स आपने पेसिव वॉइस में आप्युं छे अने एमांथी आपणे शेमां करवानुं छे एक्टिव वॉइस में तो खबर ज छे के एक्टिव माथी पेसिव करो के पेसिव माथी एक्टिव करो त्यारे बंनेना स्थान आपणे बदलवाना छे। तो આપણે આગળ કોને લઈ આવીએ છીએ તો ટ્રાવેલર્સ ને, પણ ટ્રાવેલર્સ આપણને બહુવચન આપ્યું છે એટલે આપણે આગળ શું મૂકી દેશું, હેવ મૂકી દેશું, શું આવી જશે હેવ, ત્યાર પછી શું મૂકવાનું છે ધ ટ્રાવેલર્સ હેવ ધ ટ્રાવેલર્સ, પછી આ પ્રમાણે જોતું જવાનું છે હેવ મૂકી દીધું ટ્રાવેલર્સ મૂકી દીધું પછી વી થ્રી મૂકવાનું છે તો ફક્ત બીન જે છે એને આપણે કાઢી નાખીએ છીએ અને રિઝર્વડનું રિઝર્વડ જ રહેશે હેવ ધ ટ્રાવેલર્સ રિઝર્વડ ત્યાર પછી શું મૂકવાનું છે તો કે ઓબ્જેક્ટ મૂકવાનું છે તો ઓબ્જેક્ટ આપણને કોણ આપેલું છે ઓલ ધ સીટ્સ અને લાસ્ટમાં શું મૂકવાનું છે ઈટીસી તો તમે જોઈ શકો છો ઈટીસી આપણને કંઈ આપેલું નથી બરાબર છે તો સીધો શું મૂકી દેશું આપણે ક્વેશ્ચન માર્ક જ ક્લિયર તો આખો આન્સર શું બને છે આપણો તો કે હેવ ધ ટ્રાવેલર્સ રિઝર્વડ ઓલ ધ સીટ્સ આવું આપણું વાક્ય બનશે શું મુસાફરોએ બધી જ સીટો રિઝર્વડ કરી લીધી છે એવું કહેવા માંગે છે અને ત્યાર પછી આપણને લાસ્ટ ફિફ્થ સેન્ટેન્સ આપેલું છે હેઝ ધ ન્યુ રોડ ઓલરેડી બીન બિલ્ટ બાય ધ ગવર્મેન્ટ જીઓટી એટલે કે બાય ધ ગવર્મેન્ટ શું સરકાર દ્વારા નવો રસ્તો ક્યારનો બાંધી આપવામાં આવ્યો છે અથવા તો બનાવી આપવામાં આવ્યો છે એવું કહેવા માંગે છે તો સૌથી પહેલા આપણે શું ડિસાઈડ કરીએ છીએ તો કે સેન્ટેન્સ આપણને એક્ટિવ વોઇસમાં આપેલું છે કે પેસિવ વોઇસમાં એ નક્કી કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો બિનની પહેલા ઓલરેડી આપેલું છે એ નીકળ કાઢી નહીં શકીએ જેમ છે એમને જ રાખવાનું છે અને બિન અને બિલ્ટ આપેલું છે બિન અને વી થ્રી આપેલું છે એટલે સેન્ટેન્સ આપણને કેવું આપેલું છે પેસિવ વોઇસ હવે એ પેસિવ વોઇસમાંથી આપણે એક્ટિવ વોઇસ કરવાની વાત છે પણ એની પહેલા આપણને ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કોણ છે અને સબ્જેક્ટનું ઓબ્જેક્ટ કોણ છે એ પણ વસ્તુની ખબર હોવી જોઈએ તો અહીંયા બાય ગવર્મેન્ટ બાય ધ ગવર્મેન્ટ આપણને આપેલું છે તો કોને બાંધવાની વાત છે ગવર્મેન્ટને તો એ આપણું શું છે સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે ત્યાર પછી શું બનાવવાની વાત છે અથવા તો શું બાંધવાની વાત છે ધ ન્યુ રોડ તો એ આપણું શું છે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ છે ઓકે તો આ રીતે આપણને નક્કી થઈ ગયું પેસિવ વાક્ય રચના છે અને એક્ટિવ જે છે અને એમાંથી એક્ટિવ વોઇસ કરવાનું છે અને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલવાના છે તો સૌથી પહેલા આપણે તો આપણે જોઈ શકીએ છીએ તો ન્યુ રોડ જે છે આપણું ઓબ્જેક્ટનું સબ્જેક્ટ છે ગવર્મેન્ટ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે તો વાક્યની શરૂઆતમાં આપણે શું લેશું હેવ કે હેઝમાંથી તો કેના આધારે નક્કી થશે તો ગવર્મેન્ટને આધારે તો સૌથી પહેલાં આવશે હેઝ ત્યાર પછી શું મૂકશું તો ગવર્મેન્ટ એટલે જીઓટી શોર્ટ આપેલું છે તો એ જ રાખીએ છીએ હેઝ ધ ગવર્મેન્ટ પછી ત્યાર પછી શું મૂકવાનું છે સબ્જેક્ટ મૂકી દીધું ત્યાર પછી આપણે ઓલરેડી આપ્યું છે તો ઓલરેડી લખવાનું થશે ઓલરેડી હવે બીન જે છે એ નીકળી જશે શા માટે તો કે આપણે એક્ટિવ વોઇસ કરી રહ્યા છીએ એટલે બીન જે છે એ મૂકવાનું થશે નહીં ડાયરેક્ટ શું મૂકવાનું છે બિલ્ટ એઝ ધ ગવર્મેન્ટ ઓલરેડી બિલ્ટ અને ત્યાર પછી શું મૂકવાનું છે ઓબ્જેક્ટ આપણે મૂકવાનું છે તો ઓબ્જેક્ટ આપણું શું છે ધ ન્યુ રોડ
અને ત્યાર પછી ઈટીસી, તો આપણને સેન્ટેન્સમાં ઈટીસી એવું કંઈ આપેલું છે નહીં, બરાબર, તો આપણે ડાયરેક્ટ શું મૂકી દેવાનું થશે, ક્વેશ્ચન માર્ક. તો આ જે હતું એ આપણું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઇન્ટ્રોગેટિવમાં હતું, જેની અંદર આપણે શું જોયું, તો તમે જોઈ શકો છો કે આપણને બે ફોર્મ્યુલા આપેલી છે, એ ફોર્મ્યુલા જોઈ આમાં યાદ શું રાખવાનું છે, તો કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે હેવ અને હેઝ છે એ વાક્યની શરૂઆતમાં આવશે, અને હેવ અને હેઝમાંથી શું મૂકવું એ અહીંયા આવતો જે સબ્જેક્ટ છે એના આધારે નક્કી થશે. ત્યાર પછી આપણને પાંચ વાક્ય આપેલા છે, જેની અંદર આપણને ત્રણ વાક્ય જે છે એ શેમાં આપેલા છે, તો એક્ટિવ વોઇસમાં આપેલા છે, અને બીજા બે વાક્ય જે છે એ પેસિવ વોઇસમાં આપેલા છે. બધા જ વાક્ય આપણે જોઈ લીધા એટલે ઓલમોસ્ટ તમારા બધા જ ડાઉટ છે એ ક્લિયર થઈ ગયા હશે. ઓકે, તો હવે આગળ આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ ઇન્ટ્રોગેટિવમાં જોઈએ. હવે એની અંદર પણ મેં તમને બે ફોર્મ્યુલા આપેલી છે, એક્ટિવ વોઇસમાં છે અને પેસિવ વોઇસમાં છે. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ જે છે એમાં ડિફરન્સ કેટલો, તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એમાં હેલ્પિંગ વર્બ તરીકે આપણે હેવ હેઝનો ઉપયોગ કરીએ, અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ જે છે એમાં હેડનો ઉપયોગ કરીએ. સેમ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જેવા જ આપણી બધી ફોર્મ્યુલા થશે, સૂત્રો થશે. ફેર એટલો કે વા આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરતા હતા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં, અહીંયા આપણે હેડનો ઉપયોગ કરવો પડશે. શા માટે? તો કે આપણને પરફેક્ટ પાસ્ટ ટેન્સ આપેલું છે, પાસ્ટ ટેન્સ માટે હેડનો જ ઉપયોગ કરીએ છીએ. તો ફોર્મ્યુલામાં આપણે જોઈએ, એક્ટિવ વોઇસ આપણને આપેલું છે, તો વાક્યની શરૂઆતમાં સૌથી પહેલા શું લેશું? હેડ. શા માટે? તો કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. ત્યાર પછી આવશે સબ્જેક્ટ, કેવી રીતના મળે ખબર જ છે, હું વડે ક્વેશ્ચન કરશું ક્રિયાપદને એટલે આપણને સબ્જેક્ટ મળશે. ત્યાર પછી આવશે V3, કારણ કે પરફેક્ટ ટેન્સ છે, પૂર્ણકાળ છે. ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ, જેને આપણે કર્મ કહીએ છીએ, કેવી રીતના મળશે, ક્રિયાપદને હોટ અને હુમથી પ્રશ્ન પૂછશું એટલે આપણને કર્મ મળશે. અને લાસ્ટમાં શું આવશે? ઈટીસી, વધારાનું વાક્ય, એટસેટ્રા એવું પણ કહી શકીએ આપણે. હવે આ જે વાક્ય રચના છે એને પેસિવ કરવાની થતી હોય તો શું કરીશું? તો એના માટે જોઈએ, તો કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે હેડ તો વાક્યની શરૂઆતમાં જ આવશે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં, એટલે હેડ આગળ જ રહેશે. અહીંયા આપણે એ નથી જોવાનું કે સબ્જેક્ટ આપણું એક વચન છે કે બહુવચન, કારણ કે હેડ એક જ છે એટલે આપણે એ કાંઈ જોવાની જરૂર નથી. ત્યાર પછી શું આવશે? તો કે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ, અહીંયા આપણું જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટનું શું થઈ જશે? અહીંયા સબ્જેક્ટ કરીને આપણે મૂકી દેશું. ત્યાર પછી શું આવશે? બિન. શા માટે? તો કે પેસિવ રચના છે. ત્યાર પછી શું મૂકશું? V3, જેને આપણે ભૂતકૃદંત કહીએ છીએ. ત્યાર પછી આવશે ETC, અને લાસ્ટમાં આપણે મૂકશું બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ. ઓકે, તો આ બંને આપણી ફોર્મ્યુલા હતી. યાદ શું રાખવાનું છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે હેડને આપણે સબ્જેક્ટની પહેલા લેવાનું થાય છે, બરાબર. હવે આના પણ નીચે આપણને પાંચ એક્ઝામ્પલ આપેલા છે, એ લાઈવ આપણે ડિસ્કસ કરી લેશું એટલે મોસ્ટ ઓફ આપણા બધા ડાઉટ છે એ ક્લિયર થઈ જશે, બરાબર. તો પહેલું જ સેન્ટેન્સ આપણને આપેલું છે, હેડ ગઈ ટેકન ટી આફ્ટર આઈ લેફ્ટ. હેડ ગઈ ટેકન ટી After I left, after નો આવવું જોઈએ ખરેખર, અહીં બિફોર આઈ લેફ્ટ એવું આવશે. એવું એટલા માટે સમજાવી દઉં, આફ્ટર અને બિફોર વાળી વાક્ય રચના હોય ને, તો બિફોર વાક્યની વચ્ચે આપણે મૂકતા હોય તો બિફોરની પહેલા હંમેશા પૂર્ણ ભૂતકાળ આવે અને બિફોરની પછી સાદો ભૂતકાળ આવે, અને એવી રીતના જો આફ્ટર વાળી વાક્ય રચના હોય તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવે અને આફ્ટરની પહેલા સાદો ભૂતકાળ આવે. દસમામાં આવતું જ લગભગ ખ્યાલ જ હશે તમને, એટલે અહીં ખરેખર બિફોર આવવું જોઈએ. તો હેડ ધ ટેકન ટી બિફોર આઈ લેફ્ટ, હું જતો રહ્યો અથવા તો હું નીકળી ગયો એ પહેલા તેઓએ ચા લીધી હતી અથવા તો ચા પીધી હતી, એવું આપણને કહેવા માંગે છે. તો અહીંયા આપણે પ્રશ્નાર્થ જ વાક્ય આપણને આપેલું છે, પહેલા એ ડિસાઈડ કરીએ સેન્ટેન્સ એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ. તો હેડ અને ટેકન આપેલું છે, હેડ અને V3 આપેલું છે, એટલે સેન્ટેન્સ આપણું કેવું છે? એક્ટિવ વોઇસ છે, બરાબર. હવે ત્યાર પછી આપણે એ ડિસાઈડ કરવાનું છે કે આપણો સબ્જેક્ટ કોણ છે અને ઓબ્જેક્ટ કોણ છે, કોણે લેવાની વાત છે? તો કે ધેય, બરાબર છે, ચા લેવાની વાત છે, પણ કોણ ચા લેવાની વાત કરે છે? તો કે કોને લેવાની છે? તો કે ધેય. તો ધેય જે છે એ આપણું શું છે? સબ્જેક્ટ છે. ત્યાર પછી શું લીધું હતું અથવા તો શું લેવાની વાત હતી? તો કે ટી. તો ટી જે છે એ આપણું ઓબ્જેક્ટ છે.
આપણે પેસિવ રચના કરવાની છે, તો પેસિવ રચનામાં જે કીધું એ પ્રમાણે આપણું જે હેડ છે એ તો આગળ એમને જ રહેશે, એટલે પહેલા હેડ જ રાખશું. ત્યાર પછી ઓબ્જેક્ટનું સબ્જેક્ટ એટલે ટી આવી જશે, હેડ ટી. ત્યાર પછી બિન અને વિથ્રી મૂકવાનું છે, તો બિનનું બિન, વિથ્રીમાં ટેકન આપેલું છે તો ટેકન જ રહેશે, હેડ ટી, બિન ટેકન. ત્યાર પછી શું મૂકવાનું છે, બિફોર વાળું જે કીધું પહેલા, દરેક લેક્ચરમાં કહું છું આ તો લાસ્ટમાં જ રહેશે, આફ્ટર બિફોર વાળી વાક્ય રચના હોય એને પાછળ જ જોઈન્ટ કરી દેવાની. આટલું સંપૂર્ણ વાક્ય પૂરું થઈ જાય ને ત્યાર પછી આટલું આપણે જોડી દેવાનું, બરાબર. તો હેડ ટી, બિન ટેકન. ત્યાર પછી ઈટીસી તો કાંઈ આપેલું નથી, બાય પ્લસ સબ્જેક્ટનું, ઓબ્જેક્ટ તો બાય ધેમ. અને લાસ્ટમાં શું મૂકવાનું થશે, તો કે આપણને જે આપેલું છે એ બિફોર I left અને question mark. આ આપણું વિધાન વાક્ય, હકાર વાક્ય સમજી અને ક્વેશ્ચન માર્ક ન આવે એવું વિચારવાનું નથી, આપણે આગળ જોવાનું છે. આગળ વાક્ય રચનાની શરૂઆત પ્રશ્નાર્થ જ છે, એટલે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે જ, બરાબર. આ હતું ફર્સ્ટ સેન્ટેન્સ, હેડ ટી બીન ટેકન બાય ધેમ બિફોર આઈ લેફ્ટ. ત્યાર પછીનું આપણને સેકન્ડ સેન્ટેન્સ આપેલું છે, જેની અંદર આપેલું છે હેડ હી ઇન્સલ્ટેડ યુ બિફોર હી ફેલ્ટ સોરી. હેડ હી ઇન્સલ્ટેડ યુ, શું તેણે તમને અપમાનિત કર્યા હતા, બિફોર હી ફેલ્ટ સોરી, એણે દિલગીરી અનુભવી એ પહેલા તમને અપમાનિત કર્યા હતા, એવું કહેવા માગે છે, બરાબર છે. તો હવે એ વાક્ય રચના જે છે એને આપણે ચેન્જ કરવા જઈ રહ્યા છીએ. તો એક્ટિવ અને પેસિવ પહેલા ડિસાઈડ કરીએ, તો જો હેડ અને ઇન્સલ્ટેડ જ આપેલું છે, હેડ અને વિથ્રી જ આપેલું છે, એટલે આપણને સેન્ટેન્સ જે છે એ કેવું આપેલું છે, એક્ટિવ વોઇસ આપેલું છે. તો એક્ટિવ વોઇસ વાક્ય, હવે આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ફાઇન્ડ કરીએ, કોણ ઇન્સલ્ટ કરવાનું હતું, તો કે હી, હી છે એ આપણો સબ્જેક્ટ છે, કોને ઇન્સલ્ટ કરવાની વાત છે, તો યુ ને, યુ છે એ આપણું ઓબ્જેક્ટ છે. બિફોર પછીની વાક્ય રચના એમનેમ જ રહેશે, નો ચેન્જ, આખું વાક્ય આટલું આપણું પૂરું થઈ જાય ત્યાર પછી બિફોર વાળી વાક્ય રચના પાછળ જેમ છે એમનેમ જ જોડી દેવાની રહેશે, ઓકે. તો હવે આ વાક્યને જો આપણે પેસિવ રચના કરીએ, તો પ્રશ્નાર્થ છે એટલે હેડ તો આગળ એમનેમ જ રહેશે, નો ચેન્જ. ત્યાર પછી ઓબ્જેક્ટનું સબ્જેક્ટ યુ ને આગળ લેવું છે, તો યુ નું યુ જ રહેશે. ત્યાર પછી બિન અને વિથ્રી મૂકવાનું છે, તો બિન, વિથ્રીમાં શું આવશે, ઇન્સલ્ટેડ, હેડ યુ બિન ઇન્સલ્ટેડ. ત્યાર પછી શું મૂકવાનું છે, તો કે ઈટીસી, તો ઈટીસી આને ઈટીસી નથી સમજી લેવાનું, બરાબર છે. ઈટીસી અહીંયા સુધીમાં કાંઈ આપેલું નથી, તો ડાયરેક્ટ બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, તો બાય હિમ. અને લાસ્ટમાં બિફોર પછી જે આપેલું છે એ બધું એમને જ રહેશે, બિફોર સાથે, બિફોર હી અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક, બરાબર. હેડ યુ બીન ઇન્સલ્ટેડ બાય હિમ બિફોર હી ફેલ્ટ સોરી, તેણે દિલગીરી અનુભવી એ પહેલા શું તમને અપમાનિત કરવામાં આવ્યા હતા, એવું થશે ગુજરાતી, બરાબર. ત્યાર પછી આપણને થર્ડ સેન્ટેન્સ આપેલું છે એ ડિસ્કસ કરીએ. હેડ સી વોશ્ડ હર હેન્ડ્સ બિફોર ટેકિંગ મિલ, ભોજન લેતા પહેલા. બિફોર પછી સીધી આઈએનજી વાળી વાક્ય રચના પણ શક્ય બનશે, એવું બની શકે. તો ભોજન લેતા પહેલા અથવા તો મિલ લેતા પહેલા શું તેણીએ તેણીના હાથ ધોયા હતા, એવું કહેવા માગે છે, વોશ કરેલા હતા એવું કહેવા માગે છે. તો એક્ટિવ છે કે પેસિવ એ પહેલા ડિસાઈડ કરીએ, તો તમે જોઈ શકો છો હેડ અને વોશ્ડ આપેલું છે, હેડ અને વિથ્રી આપેલું છે, એટલે સેન્ટેન્સ આપણને કેવું આપેલું છે, એક્ટિવ વોઇસ. હવે કોને હોશ કરવાની વાત છે, સી ને, તો સી જે છે એ આપણું સબ્જેક્ટ છે. શું હોશ કરવાની વાત છે, હર હેન્ડ્સ, તો હર હેન્ડ્સ જે છે એ આપણું શું છે, ઓબ્જેક્ટ છે. એક્ટિવ વોઇસ છે, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ મળી ગયા. અહીંયા સુધીનું વાક્ય જ આપણે ચેન્જ કરવાનું છે, બિફોર સાથે જે આપ્યું છે એ પાછળ એમને જ જોડી દેવાનું છે. તો હર હેન્ડ્સ આપેલા છે તો પણ આપણે તો હેડ જ મૂકવાનું છે, કારણ કે એમાં એક વચન બહુ વચન એવું કંઈ છે જ નહીં, તો હેડનું હેડ જ રાખીએ છીએ. ત્યાર પછી હર હેન્ડ્સ
हेड हर हेन्ड्स त्यार पछी बीन प्लस वी थ्री हेड हर हेन्ड्स बीन वॉश्ड त्यार पछी शू मूकवानुं छे ईटीसी तो सेंटेन्स में ईटीसी तो कहीं आपेलू नथी तो डायरेक्ट शू मूकवानुं बाय प्लस सब्जेक्ट नुं ऑब्जेक्ट तो बाय हर अने त्यार पछी जे पाछळ आपेलू छे एमने बिफोर टेकिंग मिल अने क्वेश्चन मार्क बराबर शू बने छे आपणो आखो आंसर हेड सॉरी हेड हर हेन्ड्स बीन वॉश्ड बाय हर बिफोर टेकिंग मिल भोजन लेता पहला मिल लेता पहला शू तेणीना हाथ ધોવામાં આવ્યા હતા અથવા તો તેણીના હાથને ધોવામાં આવ્યા હતા એવું પણ કહી શકાય. ત્યાર પછી ફોર્થ સેન્ટેન્સ આપેલું છે હેડ ધ મેચ બીન સ્ટાર્ટેડ બાય ધેમ બિફોર યુ રીચ્ડ. સેન્ટેન્સ જોશો તો ખબર પડી જશે આપણને પેસિવ વોઇસ આપેલું છે શા માટે તો જો બીન અને સ્ટાર્ટેડ આપેલું છે બીન અને વી થ્રી આપેલું છે એટલે સેન્ટેન્સ આપણું કેવું થાય છે પેસિવ થાય છે તો કે યસ. હવે ગુજરાતી શું થશે તમે પહોંચ્યા તે પહેલા તેઓ દ્વારા મેચ શરૂ કરવામાં આવ્યો હતો અથવા તો શરૂ કરી દેવામાં આવ્યો હતો એવું ગુજરાતી થશે. તો આપણે પેસિવ વોઇસ ડિસાઈડ કરી લીધું હવે શું શરૂ કરવાની વાત છે મેચ તો મેચ જે છે એ આપણું ઓબ્જેક્ટનું સબ્જેક્ટ હશે અને કોણે શરૂ કરવાની વાત છે તો કે ધેમ તો ધેમ જે છે એ આપણું સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે. પરંતુ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના કરીએ છીએ એક્ટિવ વોઇસ કરીએ છીએ એટલે શરૂઆતમાં તો હેડ જ લેવું પડશે. અહીંયા સુધીનું જ આપણે કરવાનું છે બિફોર પછી જેમ આપેલું છે એમને જ જોઈન્ટ કરી દઈએ છીએ એટલે વાક્યની શરૂઆતમાં શું આવી જશે હેડ. ત્યાર પછી શું મૂકવાનું છે બાય ધેમ છે એનું સબ્જેક્ટ કરશું એટલે શું થઈ જશે ધેય હેડ ધેય. ત્યાર પછી શું મૂકવાનું છે વી થ્રી બિન નીકળી જશે એટલે સ્ટાર્ટેડ આવી જશે હેડ ધેય સ્ટાર્ટેડ. ત્યાર પછી શું મૂકવાનું છે ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટમાં શું આપેલું છે ધ મેચ હેડ ધેય સ્ટાર્ટેડ ધ મેચ. ત્યાર પછી ઈટીસી કાંઈ આપેલું નથી તો બિફોર પછી જે આપેલું છે એમને એમ જોડી દેવાનું બિફોર યુ રીચ્ડ અને લાસ્ટમાં શું આવી જશે ક્વેશ્ચન માર્ક બરાબર. આખું સેન્ટેન્સ શું બને છે હેડ ધે સ્ટાર્ટેડ ધ મેચ બિફોર યુ રીચ્ડ તમે પહોંચ્યા એ પહેલા તેઓએ મેચ શરૂ કરી દીધો હતો અથવા તો મેચ શરૂ થઈ ગયો હતો એવું થશે બરાબર. હવે ત્યાર પછીનું લાસ્ટ સેન્ટેન્સ જોઈએ હેડ ધ કોર્સ બીન રિવાઇઝડ ટ્વાઇસ બાય હર બિફોર એક્ઝામ. પરીક્ષા પહેલા તેણી દ્વારા કોર્સ જે છે અભ્યાસક્રમ છે એ બે વખત પુનરાવર્તન કરવામાં આવ્યો હતો અથવા તો પુનરાવર્તિત કરી લીધો હતો એવું કહેવા માંગે છે. સેન્ટેન્સ જોઈએ એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ તો આપણે જોઈ શકીએ બીન અને રિવાઇઝ્ડ આપેલું છે બીન અને વી થ્રી આપેલું છે એટલે સેન્ટેન્સ આપણને કેવું આપેલું છે પેસિવ વોઇસ. શું રિવાઇઝ કરવાની વાત છે તો કે કોર્સ. કોર્સ આપણું ઓબ્જેક્ટનું સબ્જેક્ટ છે અને કોણે રિવાઇઝ કરવાની વાત છે બાય હર અથવા તો કોના દ્વારા રિવાઇઝ કરવાની વાત છે બાય હર તો એ શું છે આપણું સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે. આમાંથી આપણે પેસિવમાંથી એક્ટિવ કરીએ છીએ એટલે વાક્યની શરૂઆતમાં તો શું રહેશે હેડ જ રહેશે. તો પહેલા આપણે શું મૂકીએ છીએ હેડ મૂકીએ છીએ. ત્યાર પછી શું મૂકવાનું છે બાય હર છે એનું સી થઈ જશે. બીન છે એ નીકળી જશે એટલે રિવાઇઝ આવી જશે. હેડ સી રિવાઇઝ્ડ. ત્યાર પછી ઓબ્જેક્ટ મૂકવાનું છે શું છે ધ કોર્સ. પછી ટ્વાઇસ આપેલું છે તો ટ્વાઇસ એમને રાખી દેવાનું પાછળ ઈટીસી સ્વરૂપે હેડ સી રિવાઇઝ ધ કોર્સ ટ્વાઇસ. અને ત્યાર પછી તો કે બિફોર સાથે જે આપેલું છે એમને અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક શું બને છે આખો આન્સર હેડ સી રિવાઇઝ્ડ ધ કોર્સ ટ્વાઇસ બિફોર એક્ઝામ. પરીક્ષા પહેલા શું તેણીએ બે વખત કોર્સ પુનરાવર્તિત કર્યો હતો. તો આ તો પાંચમું સેન્ટેન્સ.
તો આ હતો આપણો પરફેક્ટ પાસ્ટ ટેન્સ ઇન્ટ્રોગેટિવની અંદર, જેમાં આપણે બે ફોર્મ્યુલા જોઈ. યાદ શું રાખવાનું છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે હેડ, જેને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ, એ સબ્જેક્ટની પહેલાં આપણે લઈએ છીએ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવે છે. એ સિવાય નીચે આપણે એક્ઝામ્પલની અંદર પાંચ વાક્ય જોયા, જેની અંદર ત્રણ વાક્ય જે છે એ તમને એક્ટિવ વોઇસમાં આપેલા હતા અને બે વાક્ય છે એ પેસિવ વોઇસમાં આપેલા હતા. એટલે કે ઓલમોસ્ટ ટોપિક જે છે એ તમને ક્લિયર થઈ ગયો હશે. નાવ યુ અન્ડરસ્ટુડ ધ ટોપિક. આઈ હોપ દેર વિલ બી નો મોર ડાઉટ. સો ગુડ બાય એન્ડ સી યુ અગેન ઇન નેક્સ્ટ વિડીયો લેક્ચર.